નવસારીના બીલીમોરામાં ફરજ બજાવતા નવસારીના પોલીસ ઇન્સ્પેક્ટરના ઘરનું સરનામું પૂછવા આવેલા બીલીમોરામાં બે યુવાનોને સિક્યુરિટી ગાર્ડે રજિસ્ટરમાં એન્ટ્રી પાડવા માટે જણાવતા તેમને તમંચો જેવું હથિયાર બતાવીને ધમકીઓ આપી હતી. ત્યારબાદ ગારો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેમાં પોલીસે ભદ્રેશ રાણાની અટક કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નવસારીના અડદા ખાતે ગામ પાસે આવેલ લેક પામ વિલામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મનીષ રમેશ હરપતિ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તારીખ 27 માર્ચના રોજ સોસાયટીના ગેટ પાસે ઊભો હતો ત્યારે કાર નંબર GJ21CB5003 આવી હતી અને તેઓએ પૂછ્યું કે PID કે પટેલનું ઘર ક્યાં છે. તેમનો ઘર નંબર 107 હોવાનું જણાવવા છતાં બે યુવાનોએ તમંચા જેવું હથિયાર મનીષની સાથી ઉપર મૂકી DK પટેલનું ઘર બતાવ, નહીતર આવી બતાવી દઈશું તેમ જણાવી ગાર્ડ દ્વારા કારનો નંબર નોંધી દીધો હતો. ત્યારબાદ બંને યુવાનોએ પોતાની કાર વારી લીધી હતી. આ બાબતે ગાર્ડે DK પટેલના ઘરે જઈને ઘટનાનું વર્ણન કર્યું હતું. ત્યારબાદ ગ્રામ્ય પોલીસમાં અરજી આપી હતી. ત્યારે તે જ દિવસે તેમના ઘરે રાત્રિના સમયે 1:30 વાગે બે યુવાનો આવીને તેમને અરજી ખેંચવા માટેનું કહેતા કારમાં બેસી ભાગી ગયા હતા. જે બાબતે ગ્રામ્ય પોલીસમાં જાણ કરતા પોલીસે બીલીમોરાના યુવાનના ફોટા જોયા બાદ બે યુવાનોની ઓળખ કરી હતી, જેમાં બીલીમોરાના ભદ્રેશ રાણા રહે વખારિયા બંદર રોડ અને હિરેન અશોક ટંડેલ રહે માછીવાડ બંને રહે બીલીમોરાના ઓળખ થતા તેમના વિરુદ્ધ જાતિ વિષયક ગારો આપી અને તમંચો સાથી પર મૂકી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ આપતા બીલીમોરાના ભદ્રેશ રાણાની અટક કરી કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મળ્યા છે, જ્યારે હિરેન ટંડેલ સહિત ત્રણને ફરાર જાહેર કર્યા છે. બીલીમોરામાં ગેરકાનૂની કામો બંધ થતા યુવાનો આવ્યા હોવાની ચર્ચા બીલીમોરામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરતા અનૈતિક ધંધા કરનારાઓમાં ફફડાટ પેસી ગયો હતો. જે બાબતે કોઈ વાતચીત કરવા નવસારી આવ્યા હોય અને આ વિવાદ થયો હોવાની ચર્ચા થઈ રહી છે. અલ્પેશ કશ્યપ, ZSTV નવસારી.